ગુજરાતમાં કોરોનાના નવા 185 કેસ નોંધાયા છે. આજમાં 24 કલાકનો આંકડો 185. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી થયા છે 4 લોકોના મૃત્યુ. હવે જે રીતે કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે, પરંતુ લોકોની બેદરકારી સામે આવી રહી છે તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાં. ગુજરાતમાં કોરોનાના નવા 185 કેસ, 24 કલાકનો આંકડો છે. કોરોનાથી 4 લોકોના મૃત્યુ થયા છે. હાલમાં જોઈ શકાય છે કે કોરોનાનો આંક સતત ઘટતો જતો જોવા મળ્યો છે અને હાલમાં 185 કેસ પોઝિટિવ નોંધાયા છે. ગુજરાતમાં 24 કલાકની અંદર માત્ર 185 કેસ સામે કોરોનાથી 4 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાની બીજી લહેર લગભગ પૂર્ણ થતાની સાથે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે કેસમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યભરમાં તમામ જગ્યાઓ પર કોરોનાના કેસ ઘટતા લોકોને પ્રતિબંધોમાંથી મળેલી મુક્તિ, તેમાં લોકો હવે બહાર ફરવા નીકળી પડે છે. કેટલીક જગ્યાઓ પર વરઘોડા નીકળે છે, પરંતુ આ તમામ ત્રીજી લહેરને આમંત્રણ આપતી હોય તે પ્રકારના દ્રશ્યો છે. અમારી સાથે જોડાયા છે હિતલ. હિતલ, જે રીતે જોઈએ તો 24 કલાકમાં 4 લોકોના મૃત્યુ, 185 ટોટલ કેસ રાજ્યભરમાં, પરિસ્થિતિ કહી શકાય કે કોરોનાની હવે ધીરે ધીરે સુધરી રહી છે, કેસીસ ઘટી રહ્યા છે, પણ ક્યાંક લોકોની બેદરકારી ત્રીજી લહેરને આમંત્રિત કરી રહી છે. ચોક્કસ એવું કહી શકાય કે લોકોની બેદરકારીના કારણે જ બીજી લહેર આવી છે અને હવે ત્રીજી લહેર ન આવે એટલા માટે લોકોએ જાગૃતતા દાખવવી પડશે. ક્યાંક ને ક્યાંક આજે ચોક્કસ આંકડાકીય રીતે જો જોવા જઈએ તો બીજી લહેરની સમાપ્તિ તરફ આગળ વધી રહ્યા હોય એ પ્રકારના આંકડા આવ્યા છે. 200ની અંદર આંકડો પહોંચ્યો છે. 185 નવા કેસ નોંધાયા છે અને 4 દર્દીઓના મૃત્યુ થયા છે. ચોક્કસ રાજ્યમાં જે રિકવરી રેટ છે એ 98.4% પર પહોંચી ચૂક્યો છે, એટલે સૌથી સારો રિકવરી રેટ પણ થયો છે. અને આજે વેક્સિનેશનની બાજુ વાત કરીએ તો 1,96,382 લોકોનું વેક્સિનેશન થયું છે અને આવતીકાલથી રાજ્યભરમાં ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન સાથે વેક્સિનેશન થવાનું છે. સ્વાભાવિક છે કે જે પ્રકારે 21 જૂનથી વેક્સિનેશનનો રાજ્યવ્યાપી જે પ્રારંભ થશે, 18 થી 44 લોકો વર્ષના વયના લોકો પણ ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન દ્વારા વેક્સિનેશન કરી શકવાના છે. એટલે આવતીકાલથી તમામ લોકોનું ધ્યાન વેક્સિનેશન પર હશે કે જે ત્રીજી લહેરને અટકાવવા માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ શકશે. જીતલ, આભાર આપનો. તમામ માહિતી બદલ. તો કોરોનાના સતત વધતા કેસ જે હતા તે હવે ત્યાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 185 ટોટલ ગુજરાતમાં 24 કલાકની અંદર નોંધાયેલા કેસનો આંકડો છે. સુરતમાં 40 કેસ, વડોદરામાં 21 કેસ નોંધાયા છે, તો કોરોનાથી 4 લોકોના મૃત્યુ થયા છે. હાલમાં જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં 38 કેસ કોરોનાના પોઝિટિવ નોંધાયા છે. સમાચાર ગુજરાતમાં અત્યારે બસ આટલું. નમસ્કાર.